નમસ્કાર, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. આજકાલની લાઇફસ્ટાઇલ અને સમયના અભાવના કારણે લોકો હવે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા થઈ ગયા છે. જી હા, એક તરફ ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સાથે સાથે છેતરપિંડીના પણ એટલા જ કેસ વધી ગયા છે. કેટલીક વખત વેજ ફૂડના ઓર્ડરની જગ્યા પર નોનવેજ ફૂડ ડિલિવર થાય, તો પછી કેટલીક વખત સમય વીતી ગયા પછી પણ ફૂડ ડિલિવર થતાં કસ્ટમર અને કંપની સાથે સંઘર્ષના કેટલાક કિસ્સાઓ સામે આવે છે. જી હા, ઓનલાઈન ફૂડ મંગાવનાર લોકોની આંખ ઉઘાડવા લાલ બત્તી સમાન એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દિલ્હીના એક એન્જિનિયરિંગના સ્ટુડન્ટને ઓનલાઈન ખાવાનું મંગાવવાનું બહુ મોંઘું પડી ગયું. શું છે આખો મામલો તેની વાત કરીએ તો, દિલ્હી પાસેના ગાઝિયાબાદમાં રહેતા સિદ્ધાર્થ બંસલે કાથી રોલ અને રૂમાલી રોટી ઓનલાઈન ઓર્ડર તો કરી લીધા, પરંતુ તેને શું ખબર હતી કે કાથી રોલ અને રૂમાલી રોટી તેની માટે 91,000 નહીં પડશે. જી હા, સિદ્ધાર્થે ઝોમેટો એપ પરથી ખાવાનું ઓર્ડર કર્યું. લગભગ 1 કલાક થઈ જવા છતાં ખાવાનું ન પહોંચતા સિદ્ધાર્થે એપ પર માહિતી માંગી, તો ત્યાંથી એવી માહિતી મળી કે ખાવાનું ડિલિવર તો કરવામાં આવ્યું હતું, પરંતુ ગ્રાહક દ્વારા ઓર્ડર કેન્સલ કરી દેવામાં આવ્યો છે. જી હા, સિદ્ધાર્થે તેના પૈસા રિફંડ મેળવવા માટે કહ્યું. તેને કસ્ટમર કેરમાં ફોન કર્યો, પરંતુ ફોન લાગ્યો નહીં. જી હા, સિદ્ધાર્થ પાસેથી આ ફોન પર ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની ઇન્ફોર્મેશન લઈ લેવામાં આવી. ત્યારબાદ તેના ખાતામાંથી ઉપરા ઉપરી ટ્રાન્ઝેક્શન થવા માંડ્યા અને લગભગ 91,300 રૂપિયા ઉપડી ગયા. જ્યાં સુધીમાં ફોનમાં મેસેજ આવે ત્યાં સુધીમાં ખૂબ જ મોડું થઈ ચૂક્યું હતું. તો આપ પણ આવા ફ્રોડથી સતર્ક રહો. પીછી અને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઈક કરો. વધુ અપડેટ માટે dilokasatta.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.